બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજ્યના 50,000 હોમગાર્ડ જવાનોના પગાર વધારા તેમજ પોલીસ સમકક્ષ ભથ્થા અંગેની માંગ માટે બેઠકનું આયોજન અમદાવાદના સરસપુર આંબેડકર હોલ ખાતે રાજ્યના દરેક જિલ્લામાંથી હોમગાર્ડ જવાનો એકત્રિત થયા હતા, જ્યાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી તેમજ નેશનલ હોમગાર્ડ એસોસિએશનના ચેરમેન અવિનાશસિંહ શર્માએ હાજરી આપી હતી અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરી આયોજન કરાયું હતું. રાજ્યના 50,000 જેટલા હોમગાર્ડ જવાનોની પડતર માંગણીઓ માટે સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. હોમગાર્ડની કામગીરી પોલીસની જેમ જ પ્રજાની સેવા કરવાનું છે, તેમ છતાં તેમની પડતર માંગણીઓ જેમાં પગાર વધારો, પોલીસ સમકક્ષ ભથ્થા તેમજ કામના કલાકો જેવી બાબતોને લઈને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી સાથે બેઠક યોજી, જેમાં હોમગાર્ડના ચેરમેન અવિનાશસિંહે જણાવ્યું કે સરકાર જો માંગણીઓ નહીં સ્વીકારે તો દિલ્હી સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે. અગિયારમાં સુપ્રીમ કોર્ટે એને ઓર્ડર હોય કર્યો છે કે આ લોકોને લઘુત્તમ લેવાનું, તો પણ એનો સરકારે હજી એનો કર્યું નથી. અને બીજા નંબરમાંથી હજી લોકોએ પાછો હમણાં ગયા મહિને હજી નવો પરિપત્ર કર્યો કે ભાઈ નાસ્તો આપવાનો અલગથી, તો એમાં કાંઈ કોઈ બીજો એનો કંઈ બીજો પરિપત્ર કર્યો નથી, કોઈ વસ્તુ વધારે આપી જ નથી. ખરેખર અમારા નાના માણસોનું શોષણ કરે સરકાર, અને અમારું કોઈ સાંભળતું નથી. નેશનલ હોમગાર્ડ એસોસિએશન इस शोषण को बर्दाश्त नहीं करेगा. अगर केंद्र सरकार प्रदेश सरकार की आंख नहीं खुली, दिल्ली में भारत के प्रधानमंत्री आवास का घेराव करने के लिए हम लोग मजबूर होंगे, दिल्ली संसद का घेराव करने के लिए मजबूर होंगे. करो या मरो के नारा के साथ दिल्ली कूच करेंगे. जय हिंद, जय भारत. और आज जो जो मीटिंग का एजेंडा है, तो कहाँ ये मीटिंग रुकेगी, कौन से एजेंडे पे आपका कंक्लूजन होगा, क्या आप रवैया अपने ही के आने वाले समय में? आज गुजरात सरकार और केंद्र सरकार को हम लोग संकेत दे रहे हैं आज के मीटिंग के द्वारा कि हमारा समान कार, समान वेतन सुप्रीम कोर्ट के आदेश को अविलंब लागू किया जाए. अगर वह लागू नहीं करेंगे, जो हमारे आजाद भारत में हमारे मौलिक अधिकार है, संवैधानिक अधिकार है, हम अपनी आवाज को उठाने के लिए बाध्य होंगे. अब आने वाले समय में क्या आपको लगता है कि अगर सरकार इस मुद्दों पे अगर ध्यान नहीं दे रही है, गुजरात में जिस तरह से पार्टी अन्य राज्यों से, तो क्या अभी गुजरात में ये होमगार्ड जवानों के लिए आप कुछ मुहिम अपनाने वाले आने वाले समय में? हम इस लड़ाई को गुजरात से दिल्ली लेकर जाने वाले हैं. पूरे देश के लाखों लाखों होमगार्ड जवानों का जमावड़ा दिल्ली में होगा और भारत के प्रधानमंत्री और गृह मंत्री से सवाल होगा कि आप स्मार्ट भारत स्मार्ट सिटी की बात कर रहे हो, इन गरीबों के पेट पर लात क्यों मारे जा रहे हैं. हम लोग इस आंदोलन को लेकर दिल्ली तक जाएंगे, तब तक चैन की नींद नहीं सोएंगे जब तक जवानों को समान कार, समान वेतन ना मिल जाए, जब तक जवानों के वॉलंटियर ऑर्गेनाइजेशन का टैग हटा के इन्हें रेगुलर नहीं कर दिया जाए. આજ આપણી સાથે અવિનાશ સિંહ છે, નેશનલ હોમગાર્ડ એસોસિએશનના ચેરમેન છે. તેમનું કહેવું છે કે અજાણ સમયમાં હોમગાર્ડ જવાનોને જે પ્રકારના પડતર માંગણીઓ છે તે માટે એક મુહિમ અપનાવવામાં આવશે, તેમાં દિલ્હી સુધી આ પ્રશ્નને લઈ જવામાં આવશે. કેમેરામેન હેમંત રાવલ સાથે પ્રવીણ જલાવ, CN24 ન્યૂઝ, અમદાવાદ.